સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે. તો પાલિકા દ્વારા શ્વાન પાછળ કરોડોનો ખર્ચ પણ કરવામાં આવતો હોય છે. વારંવાર શ્વાનોના બાળકો પર હિંસક હુમલાઓ પણ સામે આવ્યા છે. તો હુમલા બાદ પાલિકા તંત્ર હાલ સફાળું જાગ્યું છે. ઉમરા ગામમાં શ્વાન પકડવાની ટીમની કામગીરી જોવા મળી છે. તો બાળકને ગંભીર રીતે શ્વાનોએ બચકા ભર્યા હતા. તો સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે. તો પાલિકા દ્વારા શ્વાન પાછળ કરોડોનો ખર્ચ પણ કરવામાં આવતો હોય છે, પરંતુ વારંવાર શ્વાનોના બાળક પર હિંસક હુમલા જોવા મળ્યા છે. તો બીજી તરફ હુમલા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને જેમાં હાલ શ્વાન પકડવાની ટીમોની કામગીરી જોવા મળી છે. બાળકને ગંભીર રીતે શ્વાનોએ બચકા ભર્યા હતા. તો સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે.